શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભય. વન વિભાગ દ્વારા પાંજરું મુકાયું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે છેલ્લા 10 દિવસથી દીપડા નામનું હિંસક પ્રાણી આવ્યું છે. વન વિભાગને જાણ કરતા વન વિભાગ પણ ગામમાં તૈનાત છે અને છેલ્લા 7 દિવસથી ગામની અંદર પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસની અંદર કેટલાય મૂંગા પશુઓનો ભક્ષણ પણ દીપડો કરી ગયો છે. ગામની પ્રજાને અનેક જગ્યાએ દીપડો દેખાયો છે. કોઈને નદી કિનારે, કોઈને તળાવ કિનારે, કોઈને પોતાના ખેતરમાં અનેક જગ્યાએ દીપડો દેખાયો છે. બીજી વસ્તુ એ કે ગામમાં જે પાંજરું મૂકવામાં વન વિભાગ દ્વારા જે પાંજરું મૂક્યું છે, પાંજરાની અંદર કૂતરા મૂકવામાં આવે છે, પરંતુ દીપડો કૂતરાનું ભક્ષણ કરતો નથી એવું અમને દેખાઈ રહ્યું છે. જો કૂતરા કાઢી જો બકરું મૂકવામાં આવે તો તાત્કાલિક ધોરણે દીપડો પાંજરામાં પુરાઈ જાય અને ગામની પ્રજા શાંતિનો અનુભવ લે. સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ, વન વિભાગને વિનંતી કરીએ છીએ, તાત્કાલિક ધોરણે પાંજરામાં દીપડાને પૂરો હોય પુરાવા માટે તાત્કાલિક ધોરણે બકરું મૂકવામાં આવે. ગરવી ગુજરાતનું ગૌરવ. શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોલી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે. શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ. શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા, ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા. દિવ્યાબેન ઠાકોર SYBA દાપર કચ્છ. રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર. દેવકુમાર ઠાકોર આર્ટ્સ સ્ટુડન્ટ રાપર કચ્છ.